નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતની અંદર લેક્ચર નંબર દસમાં લેટ્સ રીડ મોરની અંદર આપણે પ્રેયર્સ જોવાની છે પ્રેયર્સ આપણે જોઈ લીધી છે બે અને આજે આપણે જોવાની છે પોએમ તો પોએમમાં આજે બીજું કાંઈ નથી કરવાનું ખાલી આપણે પોએમ છે એ ગાવાની છે અને એને સાથે સાથે વાંચતા જઈએ અને ગાતા જઈએ અને ત્યાર પછી આપણે ફ્રોસ શરૂ કરવાનું છે પેલું કે ધ ગંગા છે તે તો આપણે સૌ પ્રથમ પોએમ વાંચી લઈએ તો પોએમ આપેલી છે પેલી કમ એન્ડ કમ આઉટ ટુ પ્લે તો બોયઝ એન્ડ ગર્લ્સ કમ આઉટ ટુ પ્લે ધ મૂન ડસ્ટ સાઇન એઝ બ્રાઇટેસ્ટ ડે લીવ યોર સુપર એન્ડ લીવ યોર સ્લીપ એન્ડ કમ વિથ યોર ફ્રેન્ડ્સ ઇન ધ સ્ટ્રીટ કમ વિથ અ વુપ એન્ડ કમ વિથ અ કોલ કમ વિથ અ ગુડ વિલ ઓર કમ નોટ એટ ઓલ તો આ પોએમમાં છે એ પ્લેગ્રાઉન્ડમાં રમવા માટે આવવાની વાત કરી છે કે બધા બોયસ અને ગર્લ્સ તમે બધું જ મૂકી અને રમવા માટે આવો તો આ એક સરસમજન પોયમ છે અને બીજી પોયમ છે અ બોલ ગેમ તો આપણે ક્રિકેટ રમીએ છીએ એમાં જે બોલ પડે છે બાઉન્સ બોલ હોય છે ને તો તેની વાત અહીં કરી છે આ પોયમની અંદર તો તેને આપણે વાંચી લઈએ કે બાઉન્સ બોલ બાઉન્સ બોલ વન ટુ થ્રી અંડરનીથ માય રાઇટ લેગ એન્ડ રાઉન્ડ અબાઉટ માય ની bounce ball bounce ball board or be flying from the road board up into the tree bounce ball bounce ball past you past you go underneath my left leg and round about my toy bounce ball bounce ball butterfly flying from the rose board

રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર મેનકાઈન્ડ નદીઓ છે એ માનવજાતિ માટે મેન મેનકાઈન્ડ એટલે કે માનવજાતિ એ લાઇફલાઇન એટલે કે જીવાદોરી કે નદીઓ છે માનવજાતિ માટે જીવાદોરી છે ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી કે આપણા ભારત દેશ છે એમાં ઘણી બધી નદીઓ આવેલી મહાન નદીઓ આવેલી છે ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ આ બધાની અંદર ઘણી બધી નદીઓ છે ગંગા સરસ્વતી જમના તો બધી જ નદીઓમાં ગંગા છે એ સૌથી મહત્વની અને સૌથી મોટી નદી છે ધ ગંગા ઇઝ ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એટી કિલોમીટર્સ લોંગ ગંગા છે એ ચોવીસો ને એસી કિલોમીટર લાંબી છે ધ સોર્સ ઓફ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન કે આ સોર્સ એટલે કે એનું ઉદ્ગમ સ્થાન કે ગંગાનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે કે ક્યાંથી શરૂ થાય છે ગંગા નદી તો કે હિમાલય પર્વતોમાંથી શરૂઆત થાય છે ઇટ કોમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન ધ બે ઓફ બંગાળ બે એટલે ખાડી કે બંગાળની ખાડી એ ક્યાંથી આવે છે કે હિમાલયમાંથી તેનું ઉદ્ગમ સ્થાન શરૂ કરી અને પર્વતોમાંથી તે નીચે ઉતરીને ક્યાં આવે છે એ બંગાળની ખાડીમાં વહે છે તો ગંગા ઇઝ અ હોલી રિવર હોલી એટલે કે પવિત્ર કે ગંગા છે એક પવિત્ર નદી છે આપણા દેશમાં ગંગાને છે એ પવિત્ર માનવાનું છે તેનું જે પાણી છે ગંગાજળ તેને પણ આપણે બધા જ પવિત્ર કાંઈ પણ આપણે કાર્ય કરતા હોય તો તેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે ધેર આર મેની સ્ટોરી ઓફ હાઉ ટુ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ કે ઘણી બધી સ્ટોરી એટલે કે વાર્તાઓ છે કે કઈ રીતના ગંગા નદી છે એ પૃથ્વી અર્થ એટલે પૃથ્વી પૃથ્વી ઉપર નીચે આવી વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ કે આવી ઘણી બધી સ્ટોરીમાં શું તમારે કોઈ આવી એક વાર્તા છે સ્ટોરી છે જાણવી છે

સાગર આ સન સર્ચ ફોર ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ કે સાગરના પુત્રો છે ઘોડાને શોધ્યો ઈટ બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એની વેર પરંતુ તેમને છે આ ઘોડો છે ક્યાંય પણ મળ્યો નહીં તે ગોતી શક્યા નહીં સો ધે ડિસાઈડ ટુ સર્ચ ફોર ઇટ ઇનસાઇડ ધ અર્થ તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું કે ધરતી ઉપર તો તેને ક્યાંય ઘોડો ન મળ્યો એટલે કે ધરતીની અંદર તેણે ઘોડો શોધવાનું નક્કી કર્યું ધી ડગ ડીપ કે તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો ડીપ એટલે કે ખોદવું ડગ ડગ એટલે ખોડવું ડીપ એટલે કે ઊંડું ડીપ હોલ એટલાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી સી એટલે કે સમુદ્ર કે છેલ્લે તેઓ છે ઊંડો ખાડો ખોદતા છેલ્લે છે એ ખાડો ખોદતે ખોતે વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા ધે વેર શો અ વેરી ઓલ્ડ મેન ત્યાં તેમણે એક વૃદ્ધ માણસ જોયો સાગરાબેડ ધેટ ઓલ્ડ મેન કે આ ઓલ્ડ મેન છે વૃદ્ધ માણસ છે જે સમુદ્ર નીચે હતો તેણે જોયો આ સાગરના પુત્રોએ તેને ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડી વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી સો થઈ સો હી બીકમ વેરી એંગ્રી એંગ એટલે ગુસ્સે થવું એટલે આ સાગરના પુત્રોએ તેને ખલેલ પહોંચાડી એટલા માટે આ માણસ છે એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હી બીકેમ ટુ એન્ગ્રી ધેટ હી બર્ન ટ સાગરા ઓલ્ડ સન ટુ આસ તે એટલો બધો ક્રોધિત થઈ ગયો કે સાગર અને સાગરાના બધા જે પુત્રો છે તેને સળગાવી નાખ્યા બોન્ડ એટલે સળગાવું કે સળગાવીને રાખ કર આસ એટલે કે રાખ કે સળગાવીને રાખ કરી દીધા નાવ હવે ઓનલી ધ વોટર ઓફ ધ ગંગા કુડ ગીવ ધેમ ઓલ ન્યુ લાઈફ હવે આ સાગરના પુત્રો છે રાખ બની ગયા હતા હવે ફક્ત આ તેના પુત્રોને કોણ જીવિત કરી શકે ફક્ત જે ગંગા નદી છે એ ગંગા નદીનું પાણી છે તેને ફરીથી જીવિત કરી શકે બટ એટ ધેટ ટાઈમ પરંતુ તે સમયે ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ પરંતુ તે સમયે છે એ ગંગા છે એ પૃથ્વી ઉપર હતી નહીં સી વોઝ ઇન હેવન તે છે તે સ્વર્ગમાં હતી ભગીરથ વોઝ એલોન એટ ઓમ ભગીરથ છે ફક્ત એકલો જ ઘરે હતો કારણ કે રાજાએ તેને તેની સાથે રાખ્યો હતો હી પ્રેઇડ ટુ ધ રિવર ગંગા ટુ કેમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બરિંગ હિસ બ્રધર્સ ટુ લાઈફ અગેન તે છે એ ગંગા નદીને પ્રાર્થના કરે છે નીચે આવવા માટે અને તેના ભાઈઓને ફરીથી જિંદગી આપવા માટે પ્રાર્થના કરે છે ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ ગંગા નદી છે એ પૃથ્વી ઉપર આવારાજી હતી બટ વોઝ અફ્રેડ ધેટ હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ પરંતુ તેને ડર હતો ગંગા છે એ ખુશ હતી કે તે ધરતી ઉપર આવે પરંતુ તેને ડર હતો શેનો ડર હતો કે તે સ્વર્ગમાંથી પૃથ્વી પર તેના પડવાથી પૃથ્વી ફાટી જશે કારણ કે ગંગા છે એટલી પવિત્ર ન હતી કે તે છે એ જો ઉપરથી પડશે સ્વર્ગમાં નીચે પડશે તો કદાચ પૃથ્વી ફાટી પણ જાય એટલા માટે ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ગંગા એટલે ભગીરથે શું કર્યું કે લોર્ડ શિવા એટલે શંકર ભગવાનને તેણે પ્રાપ્ત રિક્વેસ્ટ કરી વિનંતી કરી ગંગા માતાની હેલ્પ કરવા મદદ કરવા લોર્ડ શિવા એગ્રી આ લો શિવ છે શંકર ભગવાન છે એગ્રી એટલે કે રાજી થયા હી આસ્ક ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર તેણે ગંગાને શું કહ્યું કે તેમણે ગંગા તેમની લાંબી જટ્ટામાંથી ફ્રો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હે લોંગ એટલે કે લાંબા અવર્ત એની લાંબી જટ્ટા છે એ લાંબી જટ્ટામાંથી નીચે વહવા માટે કહ્યું ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ આ રીતે ગંગા છે એ હળવેકથી જેન્ટલી એટલે કે હળવેકથી હળવેકથી પૃથ્વી ઉપર આવી શકી તો ગંગા ફ્લોડ ઓવર આશીષ ઓફ સાગર સન એન્ડ ધે ઓલ કેમ ટુ લાઈફ અગેન ગંગા છે એ સાગરના પુત્રની જે રાખ હતી તેના ઉપર તેણે તેનું પાણી વહાવ્યું અને તેઓ બધા જ ફરીથી જીવિત થઈ ગયા ભગીરથ પ્રેડ ટુ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ ભગીરથે છે ગંગાને પૃથ્વી પર જ રહેવા માટે પ્રાર્થના કરી સો સી ઇઝ ઓલ્સો નો એઝ ભાગીરથી આપણને ખબર છે ગંગાને ભગીરથીના નામથી પણ ઓળખવામાં આવે છે એટલા માટે ગંગા છે એ ભગીરથના નામથી પણ ઓળખાય છે તો આ ગંગા છે આ પ્રોઝ છે એ સરસ મજાની એક વાર્તા છે કે કઈ રીતના એ ઘણી બધી આવી સ્ટોરીઓ ગંગાની છે કઈ રીતના તે હિમાલય ઉપરથી આવેલી છે તો આ એક સરસ મજાની હિમાલયમાંથી ગંગા નીચે ધરતી ઉપર કઈ રીતના આવી છે તેની વાત કરવામાં આવી છે તો ચાલો અમે જોઈએ આની એક્સરસાઇઝ તો એક્સરસાઇઝમાં શું આપેલું છે કે ચૂસ એ બી ઓર સી એન કમ્પ્લેટ ધ સેન્ટેન્સ ધ ગંગા સોર્સ ઇઝ પછી ખાલી જગ્યા આપેલી છે નીચે એ બી સી ઓપ્શન આપેલા છે તો આ ઓપ્શન છે એ તમારે તમારી રીતે પાઠમાંથી ગોતી આપણે જાગળ સમજાય છે તેમાંથી ગોતી અને પૂરવાના છે અને ત્યાર પછી બીજું આપેલું છે કે કલેક્ટ અધર સચ સ્ટોરીઝ એબાઉટ ધ રિવર ગંગા એન્ડ શેર ધીમ વિથ યોર ક્લાસ કે આવી જ બીજી કોઈ સ્ટોરી છે જે કે હિમાલયમાંથી ગંગા કઈ રીતના નીચે આવી એવી કલેક્ટ કરો લાઇબ્રેરીમાં જઈ તમારી સ્કૂલની લાઇબ્રેરી હોય ત્યાં જઈ તેને કલેક્ટ કરો અને તમારા ક્લાસરૂમમાં તમારા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો સાથે તેને શેર કરો તો આવી સ્ટોરી તમારે તમારી રીતે ગોતવાની છે લાઇબ્રેરીમાંથી અને પેલો પ્રશ્ન છે જે ઓપ્શન ટાઈપ છે તે તમારે પાઠમાંથી ગોતી અને ઓપ્શન વ્યવસ્થિત લખવાના છે તો આ તમારે હોમવર્કની અંદર કરવાનો છે ઓકે થેન્ક યુ